હોસ્પિટલ જે પ્રકારની આ ઘટના બની છે તે પછી તક્ષશિલાની વાત હોય કે પછી મોરબી પુલની વાત હોય કે પછી આ હરની લેખની વાત હોય જ્યારે જ્યારે ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે કાર્યવાહી થાય છે કડક પગલાની પણ વાતો થાય છે પરંતુ તેના થોડા થોડાક દિવસો અથવા થોડા મહિના બાદ આ તમામ પ્રક્રિયા ભૂલી જવાય છે અને ફરી એકવાર તે જ વસ્તુ ત્યાં જોવા મળે છે જ્યાં બેદરકારી હોય છે સુરક્ષાનો અભાવ હોય છે સાવચેતીનો અભાવ હોય છે ને તેના કારણે આ પ્રકારના બનાવ બનતા હોય છે આ જે ઘટના બની તેની અંદર સીધી રીતે ક્યાંક તંત્રની નિગરાની ન હોવાનું ફલિત થયેલું છે કારણ કે બેદરકારી સ્પષ્ટ રીતે સામે આવી છે કોન્ટ્રાક્ટરની વાત હોય કે પછી બોટ ચલાવનાર અથવા તો બોટમાં હાજર વ્યક્તિની જો તેને કડક સૂચન આપવામાં આવે તો નિયમ પાલન કરવાની વાત કરી હોત તો આ ઘટના ન બની હોત આ જે ઘટના બની છે તે બાદ સીએમ આવ્યા ગૃહમંત્રી પણ આવ્યા અને તપાસના આદેશ પણ આપ્યા સાથે અલગ અલગ કાઉન્સિલરોને અલગ અલગ જવાબદારી પણ સોંપવામાં આવી છે આપણી સાથે વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર જાગૃતિ બેન છે તે પણ જોડાશે તે પણ તેમને પણ એક જવાબદારી સોંપવામાં આવી છે જે એસએસસી હોસ્પિટલ જે છે પોસ્ટમોર્ટમ રૂમ ત્યાં કે જ્યાં યોગ્ય સમયે આ તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ થાય અને સાથે તેમના પરિવારજનોને આ જે મૃતદેહ છે તે સોંપવામાં આવે આ કામગીરી તેમને અહીંયા સોંપવામાં આવી છે તે જ રીતે હરણી લેખની વાત હોય તો ત્યાં પણ કાઉન્સિલરોને જવાબદારી સોંપવામાં આવી છે એટલે કે એક સેવાની પણ પ્રક્રિયા ચાલુ છે સાથે કાર્યવાહીની પણ પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રકારનો માહોલ અહીંયા છે જાગૃતિબેન જોડા છે જાગૃતિબેન અલગ અલગ કાઉન્સિલરોને અલગ અલગ જવાબદારી તમને પણ સોંપાઈ છે કાલથી તમે ખડે પગ છો અહીંયા એસએસજી હોસ્પિટલ મારા વિસ્તારમાં આવે છે ગઈકાલે અમારી કોર્પોરેશનની સભા હતી આ દુઃખદ ઘટના બની તરત સભા પણ મુલતવી રાખવામાં આવી અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ તા મેયર બધા જ તાત્કાલિક હરણી પહોંચી ગયા અમે લોકો અહીંયા આગળ આવી ગયા અમારા સહેલ પ્રમુખ ધારાસભ્ય સાંસદ બધા જ ખડે પગે કે એ પરિવારને જે દુઃખ આવ્યું છે એ તો સહન કરવાની ભગવાન શક્તિ આપે પણ એમને કોઈ તકલીફ ન પડે એના માટે અહીંયા આગળ બધા અમે ખડે તમને કેવા પ્રકારની જે પોસ્ટમોર્ટમ રૂમ છે પણ શું જવાબ જવાબદારી મીન્સ કે કોઈ પણ પરિવાર જે એના દુઃખ આવી પડેલું છે એને કોઈ કે ભાઈ પોલીસની તકલીફ છે કે ભાઈ એનું પોલીસ જલ્દી નથી આવી હોસ્પિટલમાં પેશન્ટની ની તબિયત કેવી છે ડોક્ટરો નથી એ બધું અમે જોવા માટે અહીંયા આગળ છીએ દુઃખદ ઘટના છે સ્વાભાવિક છે પણ હવે શું કારણ કે કાઉન્સિલર આપ પણ છો એક કાઉન્સિલર તરીકે આ બાબતનું ધ્યાન તંત્ર જ્યારે દોરવાની વાત આવે રજૂઆત કરવાની વાત આવે ત્યારે કઈ રીતે આગળ આના માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને અમારા હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી શહેર પ્રમુખ સાંસદ આખી ટીમ આની ચિંતા કરતી હોય ત્યારે અમે બહુ નાના કહેવાઈએ પણ ખૂબ પાર્ટી ચિંતા કરી રહી છે બેદરકારી અહીંયા છે ગુનો પણ દાખલ થયો છે તો આ બાબતે એક કોન્ટ્રાક્ટરે ધ્યાન રાખવાની વાત હોય કે તંત્રએ ધ્યાન રાખવાની વાત આપ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય પણ છો તો આપ પણ આ બાબતે આગળ કોઈ ધ્યાન દોરશો કે કંઈક જવાબદાર સામે પગલાં લેવાની વાત આવે તો એમાં શું ગત રોજ જ હર્ષભાઈ સંઘવીએ કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને સૂચનાઓ આપી દીધી છે કે જે પણ કસૂરવાર હોય એને કડકમાં કડક સજા થશે આ ફરીથી શરૂ થશે ફરીથી ત્યાં બેદરકારી ન થાય તેને લઈને શરૂ થશે તો એના માટે જે નિયમો લગાવવામાં આવશે એ નિયમોના આધારે થશે પહેલા ધ્યાન અપાયું હોત તો કદાચ આ ઘટના ન બની હોત સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકે પણ આપણે કદાચ આ બાબત ખ્યાલ હશે ધ્યાન પેહલા પણ એ લોકોને આપેલું જ હતું કે આટલા લોકોને બેસાડવા પણ કયા હિસાબે એમણે ઓવરલોડ બોટ કરી

તપાસની વાત છે તપાસમાં કે બાબતો આ આ જે ઘટના બની છે છે તેની પાછળ જવાબદાર પરંતુ હાલ ઘટનાને લઈને તમામ લોકો કામમાં જોતરાઈ ચૂક્યા છે અને સાથે પીએમ રૂમની વાત હોય હરણી લેક વાત હોય ત્યાં ટીમો ફાળવી દેવામાં આવી છે કાઉન્સિલરોને કામે લગાવ્યા છે અને કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે વિરલ